શ્રી હસ્તેશ્વરી સ્કૂલ ધોરણ દસ ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એકનો પહેલો પ્રશ્ન કરીશું જો છ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો સાહીઠ ડિગ્રી હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો હવે અહીંયા શું છે કે ત્રિજ્યા આપેલી છે તમને વર્તુળની કેટલી છ સેન્ટીમીટર અને કેન્દ્ર આગળ બનતો ખૂણો પણ તમને કીધું છે અહીંયા સાહીઠ ડિગ્રી છે ઓકે એટલે આર બરાબર સિક્સ સેન્ટીમીટર તો આપણે એક વર્તુળ દોરીએ અહીંયા નામ આપી દઈએ એ આ બી છે અને એને ઓ નામ આપી દઈએ અહીંયા જે ખૂણો બને છે કેટલા અંશનું છે તો અહીંયા જે ખૂણો બને છે એ સિક્સટી અંશનું બને છે ઓકે હવે આપણે વૃત્તાશનું ક્ષેત્રફળ શોધવાનું છે તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે સિમ્પલ સૂત્ર છે ક્ષેત્રફળ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમે પૂરું લખજો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર ઠેઠા પોઈન્ટ થ્રી સિક્સટી પાય આર સ્ક્વેર ઓકે હવે ઠેઠા અહીંયા સાહીઠ છે ત્રણસો સાહીઠ પાય પાઇની વાત કરીએ આપણે તો પાઇ અહીંયા છે બાવીસના છેદમાં સાત ઓકે આર સ્ક્વેર એટલે કે અહીંયા છ બે વાર ગુણાકાર કરવો પડશે એટલે છ ગુણા છ હવે જો ઝીરોથી ઝીરો કપાઈ જશે આ છ વડે કાપીએ તો છ છત્રીસ એક છથી એક છ અહીંયા કપાઈ જશે એટલે શું બાકી રહેશે ખાલી આપણી પાસે બાવીસ ગુણા છ અને છેદમાં સાત બાકી રહેશે ક્લિયર તો બાવીસ ગુણા છ છેદમાં સાત જો આપણે ગુણાકાર કરીએ તો છ દુ બાર વધી એક રે છ દુ બાર ને એક તેર એકસો બત્રીસ ના છેદમાં સાત આ આપણું શું છે આ છે વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓકે હવે એના પછી જો એને તમે સોલ્વ કરીને પોઈન્ટમાં પણ લખી શકો છો હે ને ભાગાકાર કરશો તમને જવાબ મળી જશે હવે બીજો પ્રશ્ન આપણે કરીએ બીજો પ્રશ્ન છે બાવીસ સેન્ટીમીટર પરીઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ હવે વર્તુળના ચતુર્થાંશ એટલે કે જો અહીંયા નામથી તમને ખબર પડી જશે ચતુર્થ એટલે કે ચાર અંશ એટલે કે ભાગ એટલે ચોથા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એના માટે એક સિમ્પલ સૂત્ર સૂત્ર તમને વર્તુળના ક્ષેત્રફળનું ખબર હશે અહીંયા પરીખ તમને આપેલી છે પરીઘ એટલે કે ડી બરાબર ટ્વેન્ટી ટુ સેન્ટીમીટર ત્રીજા શું થશે પરીઘની અડધી એટલે કે અગિયાર સેન્ટીમીટર ઓકે હવે તમને કરવાનું શું છે હવે અહીંયા તમને ચતુર્થાંશનું ક્ષેત્રફળ જો શોધવું હોય તો એના માટે આપણે ક્ષેત્રફળનું સૂત્ર લગાવીએ ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ તમને ખબર હશે પાય આર સ્ક્વેર એના ચોથો ભાગ એટલે કે ભાગાકાર ચાર કરી દો હે ને જો કિંમત મૂકીએ તો બાવીસના છેદમાં સાત અહીંયા બાવીસ આવશે ગુણા અહીંયા છેદમાં આવશે સાત ઓકે આર સ્ક્વેર અહીંયા ચાર પણ આવશે એટલે કે અગિયાર ગુણા અગિયાર ઓકે હવે તમને શું કરવાનું છે બે વડે આપણે કાપીએ તો બે દુ ચાર અને આ અગિયાર અગિયારનો ઘન વન થ્રી થ્રી વન ઓકે ભાગ્યા સાત ગુણા બે એટલે કે કેટલા થઈ જશે ચૌદ સેન્ટીમીટર સ્ક્વેર આ થઈ ગયું આપણું બીજો દાખલો જો એને આજે આગળ સોલ્વ કરવું તો ચૌદ વડે ભાગ આપી દેજો ચૌદ વડે ભાગતા તમને પોઈન્ટમાં જવાબ મળશે અને નિભાગો તોય ચાલે એવું કંઈ જરૂર હોતું નથી આનામાં ઓકે હવે આપણે ત્રીજા દાખલા તરફ જઈએ એ ઘડિયાળના મિનિટના કાંટામાં એની લંબાઈ તમને આપેલી છે ચૌદ સેન્ટીમીટર ઓકે મિનિટના કાંટા પાંચ મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે છે તે શોધો હવે પાંચ મિનિટના પરિભ્રમણમાં હવે તમે એ વિચારવાનું છે સૌથી પહેલાં કે જે મિનિટનો કાંટો છે એ પાંચ મિનિટમાં કેટલા ડિગ્રીનો ખૂણો બનાવશે આપણે સૌથી પહેલાં વર્તુળ દોરી લઈએ આમ વિચારો કે પહેલાં કાંટો અહીંયા હતો એના પાછી કાંટો અહીંયા આવી ગયો આપણે ધારી લઈએ ઓકે નામ આપી દઈએ ઓ એ અને બી આમ વિચારીએ આપણે કે આને પાંચ મિનિટનો અંતર કાપ્યો છે ને તો પાંચ મિનિટમાં અંતર કાપતા એ કેટલા અંશનો ખૂણો રચશે તમે વિચારો કે ટોટલ કેટલા ખાના હોય છે તો બાર હોય છે એક બેથી લઈને એક બે ત્રણ ચાર તો ટોટલ બાર હોય છે અને કેટલા અંશનું હોય છે તમને ખબર છે ત્રણસો સાહીઠ ડિગ્રી હોય છે ભાગ્યા બાર કરી દો ઓકે ત્રણસો સાહીઠ ભાગ્યા બાર કરી દો બાર ખબર બાર દુ ચોવીસ બાર તરી છત્રીસ એટલે ત્રીસ અંશનો ખૂણો બનાવશે કેટલા અંશનો ખૂણો બનાવશે ત્રીસ અંશનો તો અહીંયા જે ખૂણો બનશે એ ત્રીસ અંશનો બનશે ઓકે ટોટલ વર્તુળ ત્રણસો સાહીઠ ડિગ્રીનો હોય અને બાર મિનિટ એટલે બાર મિનિટ મિનિટના કેટલા ભાગ પડેલા હોય છે બાર પાંચ પાંચ મિનિટના બાર ભાગ હોય છે ને તો ભાગ્યા બાર કરી દઈએ તો એક જે છે પાંચ મિનિટનો મળી જશે ભાગ આપણને તો ભાગ્યા પાર કરીએ તો આપણને કેટલો મળશે ત્રીસ અંશ મળી ગયો હવે એના પછી શું કહે છે ચૌદ સેન્ટીમીટર એની લંબાઈ છે એટલે કે એની ત્રિજ્યા તમને આપેલી છે ચૌદ સેન્ટીમીટર તો ક્ષેત્રફળ કેટલો રચેસ હા તો ત્રીસ અંશનો ખૂણો લગાવીને ક્ષેત્રફળ ઠેઠા અપોન્ટ થ્રી સિક્સટી એટલે થર્ટી અપોન્ટ થ્રી સિક્સટી ચલો સૂત્ર લખી દઈએ આપણે ને ઠેઠા અપોન્ટ થ્રી સિક્સટી ઠેઠા એટલે ત્રીસ થ્રી સિક્સટી પાય બાવીસના છેદમાં સાત લઈશું અહીંયા આર આર અહીંયા લેવાનું છે ચૌદ એટલે બે વાર ગુણાકાર કરીશું ચૌદ ગણા ચૌદ ઓકે જે હવે આપણે ઝીરોથી ઝીરો કાપીએ ત્રણ વડે કાપીએ ત્રણે કા ત્રણ ત્રણ દુ છ હવે આપણે એને બે વડે કાપીએ એના પહેલાં આપણે સાત વડે કાપી દઈએ સાત દુ ચૌદ બે છંગ બાર ફરી બે વડે જશે આ બે તરી છ અહીંયા ત્રણ મળશે અને અહીંયા આ કપાશે અગિયાર વારમાં અગિયાર દુ બાવીસ ઓકે તો અહીંયા છેદમાં ત્રણ મળ્યું આપણને અને ઉપર અગિયાર એને ચૌદ મળ્યું છે ઓકે તો આપણે શું કરીશું કે આ જે મળ્યું છે એને સૌથી પહેલાં આપણે લખી દઈએ અગિયાર ગુણા ચૌદ એનો ગુણાકાર કરીએ તો કેટલો મળશે વન ફિફ્ટી ફોર ભાગાકાર ત્રણ ઓકે તો આ આપણું જવાબ આવી જશે ક્લિયર અને જો માં શોધવું હોય તો ત્રણ વડે ભાગી દેજો એટલે કે તમને જવાબ મળી જશે ઓકે તો આ થઈ ગયું તેજો દાખલો એના પછીના દાખલા આપણે એના નેક્સ્ટ વિડિયોમાં કરીશું બધામાં સેન્ટીમીટર સ્ક્વેર જે છે એ ક્ષેત્રફળનું એકમ લખવાનું બહુ જરૂરી હોય છે ને તમે કોઈ પણ દાખલા કરો તો છેલ્લે એકમ લખવું બહુ જરૂરી છે વન ફિફ્ટી ફોર થ્રી લખી દો ખાલી એ તમારો દાખલો ખોટો ગણાશે એટલે કે જ્યારે પણ દાખલા લખો ત્યારે એકમ લખવું ફરજિયાત છે ઓકે તો એના પછી આપણે ચોથો દાખલો પાંચમો છઠ્ઠો અને સાતમો આપણે કરીશું ધન્યવાદ